नमस्कार मित्रों, आगळना विडियोमां आपणे केळवणीनी तात्विक विचारधाराओमां आदर्शवाद विशे समजूती मेळवी हती। आजे आपणे प्रकृतिवाद विशे जोईशुं। प्रकृतिवाद ए प्रकृतिने ध्यानमां राखती विचारधारा छे, जेने भौतिकवाद के पदार्थवाद के निसर्गवाद पण कहे छे। बाळकनी प्रकृतिने केन्द्रमां राखती आ विचारधारा छे। प्रकृतिवाद प्रमाणे मात्र प्रकृति ज सर्वेसर्वा छे। तेना मते प्रकृतिना नियमों सिवाय अन्य मूल्य के नियमों नथी। आथी प्रकृतिना नियम प्रमाणे वर्तवुं ए ज वास्तविक जीवन छे अने कुदरतनी केळवणी पर भार मूके छे। आगळ जोईशुं प्रकृतिवादनी व्याख्या। प्रकृति एज सत्य छे। बाळक ए संस्कृतिनो नहीं परंतु विशाळ प्रकृतिनो एक भाग छे। रूसो। प्रकृतिवाद विज्ञानना ज्ञान ने अंतिम माने छे, जेमा विज्ञानना ज्ञान थी बहार अथवा दार्शनिक ज्ञाननु कोई स्थान नथी। पेरी। प्रकृतिवाद एक एवो सिद्धांत छे जे ईश्वरने प्रकृति थी अलग करे छे, आत्माने भौतिकताना नियंत्रण हेठळ माने छे। वर्ड जेम्स। ऊपरनी व्याख्या ઉપરથી આપણે સમજ મેળવીએ કે પ્રકૃતિવાદ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે। પ્રકૃતિવાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે। પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવો એટલે પ્રકૃતિને ઓળખવી। પ્રકૃતિવાદ બાળકને સમગ્ર પ્રકૃતિનો એક ભાગ માને છે। પ્રકૃતિવાદ ઇન્દ્રિયોને જ્ઞાનના દ્વાર માને છે। પ્રકૃતિવાદ અનુભવજન્ય જ્ઞાન પર ભાર મૂકે છે। પ્રકૃતિવાદના મતે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે। પ્રકૃતિવાદ મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે। આગળ જોઈએ પ્રકૃતિવાદી ચિંતકો। પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌ પ્રથમ ઉપયોગ કરવાનો યશ બ્રેકન અને કોમોનિયસને ફાળે જાય છે, પરંતુ પ્રકૃતિવાદના પિતા તરીકે રૂસોની ગણના થાય છે, જેમણે એમિલ અને સામાજિક કરાર નામનું પુસ્તક લખ્યું હતું। અન્ય પશ્ચિમી પ્રકૃતિવાદી ચિંતકોમાં એસ્ટ્રોલોજી, ફ્રોબેલ, એરિસ્ટોટલ વગેરેની ગણના થાય છે, જ્યારે ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બદેકાનું નામ અગ્રેસર છે। જોઈએ પ્રકૃતિવાદની વિશેષતા। એક, ઇન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે। બે, શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મુખ્ય છે। ત્રણ, બાળકમાં રહેલી ઈશ્વરીય તત્વ એ જ અંતિમ સત્ય છે। ચાર, પાઠ્યપુસ્તકના જ્ઞાનનો વિરોધ કરે છે। પાંચ, પ્રકૃતિ તરફ પાછા વળો, વૃષો। આગળ જોઈએ જ્ઞાન પ્રાપ્તિની રીત। પ્રકૃતિવાદના મતે પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે। આથી પ્રકૃતિરૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે ઉત્તમ જ્ઞાન છે। તેથી જ બાળકને પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં શીખવા દેવું એ જ્ઞાન પ્રાપ્તિની ઉત્તમ રીત છે। અવલોકન, નિરીક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું તેમજ અનુભવજન્ય જ્ઞાન મેળવવામાં પ્રકૃતિવાદીઓ શ્રદ્ધા રાખે છે। આગળ જોઈએ પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણના હેતુઓ। બાળકને પૂર્ણ માનવ બનાવવાની દિશામાં સહાયક બનવું, બાળકનું વર્તમાન અને ભાવિ જીવન સુખમય બનાવવું, બાળકને જીવનમાં આવતી મુશ્કેલીઓથી અવગત કરવું, બાળકને વાતાવરણ સાથે સુસંવાદિતા સાધે તેવી ક્ષમતા બક્ષવી, બાળકનો પ્રાકૃતિક વિકાસ કરવો, બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો। થેન્ક યુ।